અરબી સમુદ્રમાં ટૂંક જ સમયમાં ચક્રવાત સર્જાવા જઈ રહ્યું છે, આવું અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. અરબી સમુદ્રમાં સર્જાનારું ચક્રવાત ચોમાસાની સિસ્ટમને વેરવિખેર કરી નાખશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે બાકી રહેલા મે મહિના, જૂન મહિના તથા આવનારા ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સ્પષ્ટ આગાહી કરી છે. આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે અંબાલાલ પટેલની વાવાઝોડા અને વરસાદને લઈને શું નવી અપડેટ છે, શું નવી આગાહી છે તેના વિશે ખાસ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના બજાર ભાવ તો ખરા જ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચ્યું છે અને આગામી 24 કલાક ગરમીનું પ્રમાણ યથાવત રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે, જેના કારણે અકળમણ અનુભવાશે. 11 થી 13 મેના પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જી હા, આગામી તારીખોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. આજના ખાસ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરીશું કે 11 અને 13 તારીખ સુધીમાં ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં કઈ તારીખે વરસાદ પડશે, સાથે સાથે નકશા વાઇઝ તમને એ નકશા પણ દર્શાવવામાં આવશે કે ક્યાં જિલ્લામાં કઈ તારીખે વરસાદ છે. તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આગામી 9 મે સુધીમાં રાજ્યના ભાગોમાં ભારે ગરમી પડશે. 10 મેથી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શરૂ થશે. સાથે જ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે આ વખતે પશ્ચિમ હિન્દ મહાસાગર દુનિયાના અન્ય સાગરો કરતાં વધુ ગરમ રહેશે. ગરમીના લીધે ગંગા જમનાના મેદાનો તપશે અને 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની પ્રક્રિયા શરૂ થશે. 17 થી 22 મેના અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે. આ વર્ષનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. તેમણે કહ્યું કે અરબી સમુદ્રમાં પણ મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત બનવાની શક્યતા છે. જો આ ચક્રવાત ચોમાસાની સિસ્ટમને ખોરવી ન નાખે તો પશ્ચિમ કિનારે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કે અરબી સમુદ્રમાં મેના અંતમાં, એટલે કે દર વર્ષે ગુજરાતમાં મેના અંતમાં, આ મહિનો જે ચાલી રહ્યો છે તેના અંતમાં ગુજરાતમાં અરબી સમુદ્ર નજીક વાવાઝોડું બનતું હોય છે, તેના લીધે ગુજરાત ઉપર સીધી અસર જોવા મળતી હોય છે. વાત કરીએ બંગાળની ખાડીની, તો બંગાળની ખાડીમાં જો વાવાઝોડું બને તો કેરળ તમિલનાડુ તરફ વધારે અસર જોવા મળતી હોય છે, પરંતુ જ્યારે અરબ સાગરમાં કોઈ પણ વાવાઝોડું સર્જાય તો તેની સીધી અસર ગુજરાતને થતી હોય છે. અને અત્યારે પણ અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં ચક્રવાત બનવાની શક્યતા વ્યક્ત કરી છે. જો આવું થયું તો ગઈ સાલની જેમ ફરી ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે. કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસું સારું રહેવાનું ગણાય છે. ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. 10 થી 14 જૂનને વરસાદ થવાની શક્યતા રહેશે. 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા રહેશે.
જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ જુલાઈ અને ઓગસ્ટમાં વધુ વરસાદ થાય તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. 17 જૂન બાદ આંધીવંટોળનું પ્રમાણ વધશે. 10 થી 14 જૂનને વરસાદની શક્યતા રહેશે, એટલે કે 10 થી 14 જૂનની વચ્ચે ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 10 થી 14 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ થઈ જશે. 17 જૂન બાદ આંધીવંટોળનું પ્રમાણ વધશે. સામાન્ય રીતે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નૈઋત્યના ચોમાસાની શરૂઆત જે છે તે ધીમે ધીમે કેરળથી થતી હોય છે અને કેરળમાં ચોમાસું આવે ત્યારબાદ જ ગુજરાત તરફ ચોમાસું પહોંચતું હોય છે. ત્યારે આ વખતે નૈઋત્યના ચોમાસાની શરૂઆત ક્યારે થશે, નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે ગુજરાતમાં તે વિશે આપણે જાણીએ. હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસા અંગે મહત્વની વાત કરવામાં આવી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું દેશની નજીક આવી રહ્યું છે, સાથે જ તેમણે ચોમાસાની એન્ટ્રીની સંભવિત તારીખો પણ આપી છે. તો ચાલો જાણીએ કઈ તારીખે પધારશે ગુજરાતમાં ચોમાસું. હાલ તો રાજ્યમાં ખૂબ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પરસેવે રેબઝેબ કરતી ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે ચોમાસાને લઈને ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસા અંગે મહત્વની વાત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાતો જણાવે છે કે નૈઋત્યનું ચોમાસું દેશની નજીક ધીમે ધીમે આવી રહ્યું છે, સાથે જ તેમણે ચોમાસાની એન્ટ્રીની સંભવિત તારીખો પણ આપી છે. તો આ એક ખેડૂતો માટે અને સમગ્ર દેશ માટે એક રાહતની વાત છે. હવામાન નિષ્ણાતો પોતાની આગાહીમાં ખાસ જણાવી રહ્યા છે કે નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ જેમ કે અંદમાન નિકોબાર, શ્રીલંકા અને હિન્દ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈઋત્યના ચોમાસા માટે સાનુકૂળ બની રહ્યું છે. ધીમે ધીમે આગામી 12 થી 13 દિવસમાં ભારતની નજીકના ટાપુઓ પર ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, કેમ કે દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે. સાથે જ તેમણે કહ્યું છે કે 14મી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં લોકલ સિસ્ટમ બંધાય અને પ્રિમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. હવામાન નિષ્ણાતો ખાસ પોતાની આગાહીમાં જણાવે છે કે 8 અને 9 મે દરમિયાન તાપમાનમાં સહેજ પણ ઘટાડો નહીં થાય. 10 તારીખથી તાપમાનમાં રાહત મળશે, તે પણ મોટી રાહત નહીં હોય, માત્ર 1 થી 1.5 ડિગ્રીની રાહત થશે. હાલ પવનની ગતિ 13 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે. આવો જ સામાન્ય પવન આગામી દિવસોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. પવનની ગતિ સામાન્ય છે અને તાપમાન ઊંચું ગયું છે. આ દરમિયાન આગામી 2-3 દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે. સામાન્ય પવન અને ઊંચા તાપમાનને લીધે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળે અને અમુક વિસ્તારોમાં ધૂળની આંધી જોવા મળે તેવી શક્યતાઓ છે. આ સિવાય અમુક જિલ્લાઓમાં વરસાદની પણ શક્યતા છે, તેના વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો બીજી તરફ ભૂકા બોલાવતી ગરમીની વચ્ચે વરસાદનું પણ અનુમાન છે, પરંતુ રાહતની વાત એ છે કે આ વરસાદ ભારે નહીં હોય, સામાન્ય માવઠાં રૂપી ઝાપટા પડી શકે છે. અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગે 7 દિવસનું અનુમાન જણાવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હીટવેવ તો કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આ જિલ્લા ક્યાં છે તેના વિશે આપણે ખાસ ચર્ચા કરીએ. ગુજરાતમાં હાલ ભારે ગરમી જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમીની સાથે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે. મંગળવારે અમદાવાદમાં 43.3 ડિગ્રી, જ્યારે ભુજમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે હીટવેવ અને વરસાદ બંનેની આગાહી આગામી 7 દિવસ માટે આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગે 7 દિવસનું અનુમાન જણાવ્યું છે. ગુજરાતમાં 5 દિવસ હવામાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજ્યમાં સૌથી વધારે તાપમાન ભુજમાં 43.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે તેમણે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેશે, તે બાદ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી રહેશે, જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હીટવેવની વાત કરતાં કચ્છમાં તાપમાન વધતા હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. તેમ જણાવ્યું છે, કચ્છમાં વધતા તાપમાનને કારણે યલો એલર્ટની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે વરસાદ અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 3 દિવસ હવામાન શુષ્ક રહેશે, જ્યારે 4 થી 6 દિવસમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આપી છે. તેમણે જણાવ્યું છે કે 4, 5 અને 6 દિવસે વરસાદની દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં શક્યતા છે.
ચોથા દિવસે ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી છે, જ્યારે 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો જેમ કે નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં સામાન્ય વરસાદની આગાહી છે. 11 તારીખે માત્ર ને માત્ર ડાંગ જિલ્લામાં વરસાદ જોવા મળશે, જ્યારે 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં સામાન્ય વરસાદ થવાની આગાહી છે. ખેડૂત મિત્રોએ ગભરાવવાની જરૂર નથી, કારણ કે આ વરસાદ ભારે નહીં હોય, આ વરસાદ ચોમાસાનો નહીં હોય. અત્યારે હજુ પણ જે વરસાદ થશે તે કમોસમી વરસાદ ગણવામાં આવશે. દરિયાકાંઠાના હવામાન અંગેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે દરિયાકાંઠે પવન દક્ષિણ પશ્ચિમી તથા પશ્ચિમી દિશાથી ફૂંકાશે. પવનની ગતિ 15 થી 20 નોટ્સ રહેશે. આગામી 5 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન હોટ એન્ડ હ્યુમિડ રહેશે, જેના કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો વોર્નિંગ આપવામાં આવી છે. આગામી દિવસોમાં 2 દિવસ સુધી લોકલ સિસ્ટમ બંધાશે, ધૂળની આંધી ફૂંકાશે, વરસાદ પડશે. ગઈકાલે ભુજમાં સૌથી વધુ 43.5 ડિગ્રી અને અમદાવાદમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. આ વચ્ચે ગઈકાલે રાજ્યના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. હવે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે, ગરમી વરસાદની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન નિષ્ણાતોની આગાહી સામે આવી છે. હાલમાં અત્યારે પ્રી મોન્સૂનનો પીરિયડ ચાલી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન છાંટા કે વરસાદ પડે તો તેને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણતા હોઈએ છીએ. ગઈકાલે અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, આની પાછળનું કારણ તાપમાન ઊંચું જવાનું છે. વધુ પડતું તાપમાન ઊંચું જાય ત્યારે ત્યાં લોકલ સિસ્ટમ બંધાતી હોય છે, જેને આપણે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી કહીએ છીએ, જેના કારણે છૂટા છવાયા છાંટા પડતા હોય છે. આવી જ રીતે 8 અને 9 તારીખે પણ તાપમાન ઊંચું રહેવાનું છે, જેના કારણે લોકલ સિસ્ટમ બંધાશે. તેથી છૂટા છવાયા હળવા છાંટા પડે પણ વધુ વરસાદ થાય અને ખેતી સામાનને નુકસાન ન થાય તેવી શક્યતાઓ નથી. ત્યારબાદ હવે વાત કરીએ બજાર ભાવની. શરૂઆત કરીએ ઉનાળાના પ્રિય ફળ કેસર કેરીથી. બરડા પંથકની કેસર કેરીની બમ્પર આવક ભાવમાં કડાકો થયો. પોરબંદર માર્કેટમાં બરડા પંથકની કેસર કેરીની 4,000 બોક્સની આવક થઈ હતી. કેરીના એક બોક્સના ભાવ 900 થી 1200 રૂપિયા સુધી રહ્યા હતા. આવક વધતા ભાવમાં ઘટાડો થયો છે, તેમજ કેસર કેરી, રત્નાગીરી કેરીની પણ આવક થઈ હતી. પોરબંદરના માર્કેટયાર્ડમાં છેલ્લા 1 માસથી કેસર કેરીની આવક થઈ રહી છે. ગીરની કેસર કેરી કરતાં બરડા પંથકની કેસર કેરીની સ્વાદ અલગ હોય છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં બરડા પંથકની કેસર કેરીના આવક જોવા મળી રહી છે. કેરીના વેપારી પપ્પુભાઈના જણાવ્યા અનુસાર બરડા પંથકની કેસર કેરીના આવકમાં આજે વધારો થયો છે. આજે બરડા પંથકની કેસર કેરીના 4,000 બોક્સની આવક થઈ છે અને ભાવ 900 થી 1200 રૂપિયા રહ્યો હતો. પાકી કેરીનો 1 કિલોનો ભાવ 190 રૂપિયાથી લઈને 200 રૂપિયા રહ્યા હતા. રત્નાગીરી કેરીના 16 કિલોની 50 પેટીની આવક થઈ હતી અને 1 કિલોના ભાવ 70 રૂપિયાથી 150 રૂપિયા રહ્યા હતા. પોરબંદરના માર્કેટયાર્ડમાં ગીરની કેસર કેરીના 1500 બોક્સની આવક જોવા મળી હતી અને ભાવ રૂપિયા 600 થી 1200 રહ્યા હતા. પોરબંદર પંથકના બરડા પંથકમાં પણ કેસર કેરીનું મબલખ ઉત્પાદન થાય છે, જેમાં આદિત્યણા, કાટવાણા, ખંભાળા, બિલેશ્વર અને હનુમાનગઢમાં કેસર કેરીના બગીચા આવેલા છે. સૌરાષ્ટ્રમાં ગીર અને બરડા પંથકમાં સૌથી વધારે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. પોરબંદરના બરડા પંથકની કેસર કેરીનું ઉત્પાદન વહેલું થાય છે. હવે વાત કરીએ માર્કેટિંગ યાર્ડના કૃષિ બજાર ભાવની. જામનગર યાર્ડમાં જીરુના ભાવમાં થયો વધારો કપાસે ખેડૂતોને ખુશ કર્યા. જામનગર યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. સિઝનના અંતમાં જીરુના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં નવી આશા જાગી છે. તેમજ કપાસના ભાવમાં પણ 1500 રૂપિયાને પાર થઈ ગયા હતા. સારા ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા. લાંબા સમય સુધી જીરુના ભાવે ખેડૂતોને રોવડાયા બાદ હવે થોડા સમયથી જીરુના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. આથી ખેડૂતોમાં હજુ પણ સારો ભાવ વધે તેવી આશા જોવા મળી રહી છે. બીજી બાજુ જામનગર પંથકનો અજમો, જે દુનિયાભરમાં પ્રખ્યાત છે, તેની જામનગર યાર્ડમાં આજે સારી એવી આવક નોંધાઈ રહી છે. જામનગર યાર્ડમાં આજે સૌથી વધુ અજમોની આવક નોંધાઈ હતી, કારણ કે ઉનાળુ સિઝન હવે પૂર્ણ થવાની અણી ઉપર હોવાથી ખેત પેદાશની આવક ઘટી રહી છે. આજની વાત કરવામાં આવે તો આજે 929 ખેડૂતો જણસી વેચવા માટે આવ્યા હતા. આથી 32,350 મણ વધુમાં 12,428 ગુણી આવક નોંધાઈ હતી. ચાલુ સિઝનમાં સૌથી વધુ કપાસના ભાવે ખેડૂતોમાં નારાજગીનો સૂર ઊભો કર્યો હતો. ત્યારબાદ જીરુના ભાવમાં પણ ભારે ચર્ચા રહ્યા હતા અને હવે ધીમે ધીમે જીરુના ભાવ વધી રહ્યા છે.
આજે અજમોના ભાવ 2330 રૂપિયાથી 3505 રૂપિયા જેવા રહ્યા હતા. કપાસના ભાવ 1000થી 1530 રૂપિયા જોવા મળ્યા હતા. લસણના ભાવ 1050થી 2770 રૂપિયા અને મગફળી ઝીણીના ભાવ 1050થી 1210 રૂપિયા મળ્યા હતા. જાડી મગફળીના ભાવ 1000થી 1230 રૂપિયા અને એરંડાના ભાવ 1000થી 1086 રૂપિયા મળ્યા હતા. સાથે છેલ્લા કેટલાક સમયથી એરંડાના ભાવ પણ વધી રહ્યા છે, તેમજ રાયડાના ભાવ 830થી 1016 રૂપિયા અને રાઈના ભાવ 1000થી 1275 રૂપિયા અને ઘઉંના ભાવ 366થી 515 રૂપિયા જેવા બોલાયા હતા. આમ એકંદરે તમામ જણસીના ભાવ સારા મળ્યા હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારબાદ વાત કરીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડની. ભાવનગર એપીએમસીમાં જણસીની પુષ્કળ આવક, ચણાના આજના ભાવ વધારે જોવા મળ્યા. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં 18 જણસીની આવક થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં ચણાના સારા ભાવ બોલાયા હતા. ભાવનગરમાં આવેલું મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 8 મેના રોજ મહુવા માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. ભાવનગર માર્કેટ યાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળીની આવક નોંધાઈ હતી. 8 મેના રોજ કુલ 18 જણસીઓની આવક નોંધવામાં આવી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 687 કટ્ટાની આવક થઈ હતી અને લાલ ડુંગળીના ભાવ 111 રૂપિયાથી લઈને 293 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 273 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 1191 અને ઊંચા ભાવ 1365 રૂપિયા સુધીના નોંધાયા હતા. 8 મેના રોજ ભાવનગર માર્કેટ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 1060 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1280 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી, પ્રતિ એક મણના ભાવ 496થી લઈને 479 રૂપિયા સુધી નોંધાયા હતા. આ ઉપરાંત મગની હરાજી કરવામાં આવી હતી. મગના પ્રતિ એક મણના નીચા ભાવ 1600 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1658 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં કાળા તલની હરાજી કરવામાં આવી હતી. કાળા તલના 3176 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસની 96 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1320 રૂપિયાથી લઈને 1503 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી, પ્રતિ એક મણના ભાવ 975થી લઈને 1075 રૂપિયા સુધીના નોંધાયા હતા. બાદ વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉં કરતાં લોકવન ઘઉંના ભાવ વધારે નોંધાતા ખેડૂતો ખુશ થયા છે. 8 મેના રોજ જૂનાગઢ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી. આજે કુલ 22 જણસીની આવક નોંધાઈ હતી, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા હતા. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જૂનાગઢ માર્કેટ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી, ત્યારે તુવેર, ઘઉં અને ચણાની આવક તથા ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલ ખુશી જોવા મળી હતી. આજે કુલ 22 જણસીની આવક નોંધાઈ, જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ સારા ભાવ મળ્યા. ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે, કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. આજે તુવેરની 525 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને તુવેરના સારા એવા ભાવ મળ્યા હતા. આજે 525 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2276 રૂપિયા અને નીચો ભાવ 1900 રૂપિયા અને સામાન્ય ભાવ 2130 રૂપિયા નોંધાયો હતો. આજે ખેડૂતોને તુવેરમાં અને સોયાબીનમાં સારો એવો ભાવ મળ્યો હતો, તેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા. યાર્ડમાં તલ, જીરું, ઘઉં, ધાણા, સોયાબીન અને તુવેરના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંની 170 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 526 અને એક મણનો નીચો ભાવ 440 અને એક મણનો સામાન્ય ભાવ 490 નોંધાયો હતો. લોકવન ઘઉંની 370 ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 566 અને એક મણનો નીચો ભાવ 400 અને સામાન્ય ભાવ 485 નોંધાયો હતો.
મગફળીના એક મણના 1256 રૂપિયા બોલાયા હતા. જૂનાગઢ યાર્ડમાં આજે મગફળીની સારી આવક થઈ હતી. આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ 1256 રૂપિયા અને નીચા ભાવ 1050 રૂપિયા અને સામાન્ય ભાવ 1200 રૂપિયા નોંધાયા હતા. સોયાબીનના એક મણના 897 રૂપિયા બોલાયા હતા. જૂનાગઢ જિલ્લાના ચાલુ વર્ષે સોયાબીનનું સારું વાવેતર થયું છે. યાર્ડમાં આજે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોએ સંગ્રહ કરેલા સોયાબીન આવ્યા હતા ત્યારે આજે યાર્ડમાં એક મણ સોયાબીનના 897 રૂપિયા ભાવ બોલાયો હતો, જ્યારે સામાન્ય ભાવ 890 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 825 રૂપિયા રહ્યો હતો. સોયાબીનની 710 ક્વિન્ટલની આવક થઈ હતી. ત્યારબાદ વાત કરીએ ઉનાવા માર્કેટ યાર્ડની, તો ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની આવક ઘટી છે. કપાસના ભાવમાં ઉછાળો થયો છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં 8410 બોરી તમાકુની આવક નોંધાઈ હતી. તમાકુના ઊંચા ભાવ 2650 રૂપિયા બોલાયા હતા, તમાકુના ભાવમાં 300 રૂપિયા ઘટાડો નોંધાયો છે. તેમજ યાર્ડમાં કપાસની સારી આવક થઈ હતી. એક મણ કપાસના ભાવ 1550 રૂપિયા બોલાયા હતા. ઉનાવા માર્કેટ યાર્ડમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે 8 મેના દિવસે 8410 બોરી તમાકુની આવક થઈ હતી અને આજરોજ તમાકુની આવકની સામે તેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તમાકુના ઊંચા ભાવ 2650 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. આ ઉપરાંત આજે કપાસની 3 ગાંસડીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1550 રૂપિયા રહેવા પામ્યા છે. કપાસના ભાવ પણ આજે ખેડૂતોને સારા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટ યાર્ડમાં સૌથી વધુ તમાકુ અને કપાસની આવક થઈ હતી, જેમાં રોજની હજારો બોરી તમાકુની સરેરાશ આવક નોંધાઈ છે. ગઈ સિઝનમાં રોજની 95,000 બોરી જેટલી આવક નોંધાઈ હતી. તેમજ આજથી તમાકુની હરાજી શરૂ થઈ છે. હાલ હરાજીમાં ખેડૂતોને તમાકુના તેમજ કપાસના સારા ભાવ મળ્યા હતા. હવે તમાકુની સિઝન પૂરી થતાં તેની આવક સામાન્યપણે એ ઘટેલી જોવા મળી છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ અને તમાકુ સહિતના પાકો વેચાણ અર્થે લઈને ઉમટી પડ્યા છે. ઉનાવા માર્કેટ યાર્ડમાં એરંડાની 1142 બોરીની આવક નોંધાઈ, જેનો નીચો ભાવ રૂપિયા 1060 અને ઊંચો ભાવ 1109 રૂપિયા પ્રતિમણ બોલાયો હતો. કપાસની આજરોજ 3 ગાડીની આવક થઈ હતી, જેનો ભાવ 1301 રૂપિયાથી લઈને 1550 રૂપિયા પ્રતિમણ નોંધાયો હતો. તમાકુનો આજનો ભાવ 861 રૂપિયાથી લઈને 2650 રૂપિયા જોવા મળ્યું હતો, જેના હલકા માલના 861 રૂપિયા સુધી પ્રતિમણ અને સારી ગુણવત્તાવાળા માલના 2650 રૂપિયા પ્રતિમણ ભાવ નોંધાયો હતો. ખેડૂતોને આજે 2650 જેટલા પ્રતિમણના ઊંચા ભાવ મળ્યા હતા. આજના તમાકુના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાત અને રાજસ્થાનથી પણ તમાકુ સહિતનો પાક વેચવા ખેડૂતો ઉમટી પડ્યા હતા. વાત કરીએ રાજકોટ ફ્રૂટ માર્કેટની, તો રાજકોટ માર્કેટ યાર્ડમાં તરબૂચ અને શક્કર ટેટીની મબલક આવક, મણના કેટલા ભાવ મળ્યા તે પણ જાણીએ. રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી હોય છે, ત્યારે ઉનાળાની ઋતુમાં હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં તરબૂચ અને ટેટીની મબલક આવક થઈ રહી છે. યાર્ડમાં આજે તરબૂચ ટેટી સહિત સૌથી વધુ આવક ઘઉં અને સૂકી ડુંગળીની થઈ હતી. સાથે સાથે યાર્ડમાં કપાસ, મગફળી અને બટાકા સહિતના પાકની પણ આવક થઈ હતી. ખેડૂતોને સારા ભાવ મળતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કોટ માર્કેટ યાર્ડમાં તરબૂચની 495 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ તરબૂચનો ભાવ ખેડૂતોને 150-250 રૂપિયા મળ્યો હતો, જ્યારે સક્કરટેટીની યાર્ડમાં 230 ક્વિન્ટલની આવક થઈ હતી. સક્કરટેટીનો ભાવ ખેડૂતોને 220-430 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 80-300 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 4,100 ક્વિન્ટલની આવક થઈ હતી. ઘઉંની પણ મબલક ઉત્પાદનની સામે આવક પણ થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે 2,900 ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને 650 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. ટુકડા ઘઉંનો ભાવ 480-640 અને લોકવન ઘઉંના ભાવ 488-542 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં ઘઉંની રેલમ છેલ જોવા મળી હતી. ત્યારબાદ હવે વાત કરીએ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવની. યાર્ડમાં આજે કપાસની આવક 900 ક્વિન્ટલની થઈ હતી, જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1380-1561 રૂપિયા ભાવ મળ્યા હતા, જ્યારે જામનગર માર્કેટ યાર્ડમાં 1550 ભાવ મળ્યા છે કપાસના, જ્યારે રાજકોટમાં 1561 એટલે કે જામનગર કરતાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસના 11 રૂપિયા ભાવ વધુ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 1500 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 950 ક્વિન્ટલની આવક થઈ હતી.
જાડી મગફળીના ખેડૂતોને 1120-1290 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1000 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણનો મગફળીનો 1160-1290 રૂપિયા ઝીણી મગફળીનો ભાવ પણ મળ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની 203 ક્વિન્ટલની આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300-700 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટયાર્ડમાં 4200 ક્વિન્ટલ આવક થઈ હતી બટાકાની. ખેડૂતોને 300-611 રૂપિયા પ્રતિમણના બટાકાના ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 1500-2200 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 290 ક્વિન્ટલની થઈ હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં ટામેટાની 365 ક્વિન્ટલની આવક થઈ હતી. ટામેટાના ભાવ 220-410 રૂપિયા એક મણનો બોલાયો હતો. ટામેટાની સાથે સાથે મરચાંની 250 ક્વિન્ટલની આવક થઈ હતી. લીલા મરચાંના ખેડૂતોને 330-560 રૂપિયા ભાવ મળ્યા હતા. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.